હેલો સ્ટુડન્ટ્સ ગુડ ઇવનિંગ આજના સેશનમાં બંધારણીય ટકાવારીને આધારે અણુસૂત્ર કેવી રીતે નક્કી કરી શકાય તે મુદ્દા સાથે હું આપણી સમક્ષ ઉપસ્થિત છું મિત્રો તો આજે આપણે બંધારણીય ટકાવારીને આધારે અણુસૂત્ર નક્કી કરવાના મુદ્દાની ચર્ચા કરીશું મિત્રો રાસાયણિક સંયોજનના ત્રણ પ્રકારના સૂત્રો છે રસાયણ વિજ્ઞાનમાં આપણી પાસે કોઈ પણ રાસાયણિક સંયોજન હોય તેના ત્રણ પ્રકારના સૂત્રો હોય છે અણુસૂત્ર કે જેને મોલેક્યુલર ફોર્મ્યુલા કહેવામાં આવે છે પ્રમાણસૂચક સૂત્ર જેને એમ્પિરિકલ ફોર્મ્યુલા કહેવામાં આવે છે ત્રીજો પ્રકાર છે બંધારણીય સૂત્ર સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કહેવામાં આવે છે ત્રણ પ્રકારના ફોર્મ્યુલા હોય છે પણ આપણા આજના તાસમાં આપણે મુખ્યત્વે અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વિશે વાત કરીશું બરાબર છે બંધારણ સૂત્રની ચર્ચા પ્રકરણ નંબર ચાર રાસાયણિક બંધનમાં આવશે ત્યારે આપણે કરીશું તો એ ચર્ચાને આપણે ધ્યાનમાં લેતા નથી અત્યારે પણ આ વસ્તુ ત્રણ યાદ રાખજો કોઈપણ સંયોજનના ત્રણ સૂત્રો હોય અશુ બસુ ને પશુ અશુ એટલે અણુસૂત્ર પશુ એટલે પ્રમાણસૂચક સૂત્ર બસુ એટલે બંધારણ સૂત્ર બરાબર છે તો અત્યારે આપણે શરૂઆત કરીએ અણુસૂત્ર કોને કહેવાય પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય તો પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર વચ્ચેનો ભેદ તમને પૂછી શકે તો આ બ આ વસ્તુ યાદ રાખજો મિત્રો અણુસૂત્ર સંયોજનમાં હાજર જુદા જુદા તત્વોના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે બરાબર છે અણુસૂત્ર સંયોજનમાં હાજર જુદા જુદા તત્વોના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે જ્યારે પ્રમાણસૂચક સૂત્ર સંયોજનમાં હાજર જુદા જુદા તત્વોના પરમાણુઓનો સાદો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવે છે સિમ્પલ રેશિયો દર્શાવે છે બરાબર સાદો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવે છે આ બંને મુખ્ય સૂત્ર તફાવત છે મિત્રો બંને સૂત્રો વચ્ચેનો અણુસૂત્ર ચોક્કસ સંખ્યા દર્શાવે છે બરાબર છે સંયોજનમાં તત્વોની અને પ્રમાણસૂચક સૂત્ર માત્ર સાદો પૂર્ણાંક ગુણોત્તર દર્શાવે છે મિત્રો અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે નક્કી કરવા તો આપણે હવે એની ચર્ચા શરૂ કરીએ તો સંયોજનમાં રહેલા જુદા જુદા તત્વોનું ટકાવાર પ્રમાણ આપેલું હોય ત્યારે નીચેના તબક્કાઓને ધ્યાનમાં રાખી તેને આધારે સૌ પ્રથમ પહેલાં તો સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ પ્રમાણસૂચક સૂત્ર પ્રાપ્ત થાય તેને આધારે અણુસૂત્ર નક્કી કરવામાં આવે છે તો આ તબક્કાઓ કયા છે એની આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરીશું પણ આ અણુસૂત્ર પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવા માટે તમારે અમુક જરૂરી સૂત્રો યાદ રાખવા પડશે તો સૂત્રો તમને હું બતાવું છું તો એક પહેલું સૂત્ર એક આ છે મિત્રો પરમાણુનું ગુણોત્તર તો પરમાણુનું ગુણોત્તર કઈ રીતે નક્કી કરવામાં આવે છે તો સૂત્ર છે પરમાણુ ગુણોત્તર બરાબર તત્વનું ટકાવાર પ્રમાણ તમને રકમમાં તત્વનું ટકાવાર પ્રમાણ આપેલું હશે તેને પરમાણુ દળ વડે ભાગવામાં આવે છે તો એના પરથી પરમાણુનો ગુણોત્તર મળે છે પરમાણવીય દળ પણ રકમમાં આપેલા જ હોય છે મિત્રો તો ટકાવારી અને પરમાણુ દળના ગુણોત્તરથી આપણને પરમાણુનું ગુણોત્તર મળે છે એક આ સૂત્ર મિત્રો યાદ રાખજો અને બીજું સૂત્ર છે મિત્રો કે સામાન્ય ગુણાંક એક્સ તો સામાન્ય ગુણાંક એક્સ કેવી રીતે ગણવામાં આવે છે એનું સૂત્ર છે આણવીય દળ છેદમાં સૂચક સૂત્ર દળ તો આ જે બે સૂત્રો મેં તમને કીધા એને યાદ રાખજો એનો ઉપયોગ કરીને આપણે પહેલાં પ્રમાણસૂચક સૂત્ર અને તેના આધારે આણવીય સૂત્ર એ પ્રકારનો દાખલો ગણતા શીખીશું તો મિત્રો તમારી સમક્ષ એક ઉદાહરણ હું પ્રસ્તુત કરું છું આ પ્રકારના ઉદાહરણ પરીક્ષામાં ત્રણ માર્ક્સમાં પૂછાય છે તો એક ત્રણ માર્સનો દાખલો છે એ તમારી સમક્ષ રજૂ કરું છું પેલા રકમ વાંચીએ મિત્રો એક કાર્બનિક સંયોજનનું પ્રાયોગિક પૃથકરણ કરતાં તેમાં હાજર તત્વોનું સંગઠન નીચે મુજબ માલુમ પડ્યું ત્રણ પ્રકારના તત્વો દર્શાવેલા છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન બરાબર છે જો આ સંયોજનનો અનુભવ સાહીઠ ગ્રામ પ્રતિ મૂલ હોય તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને આણવીય સૂત્ર નક્કી કરો તો આ પ્રકારનો પ્રશ્ન આપેલો છે મિત્રો સાથે તમને ત્રણ તત્વો જે છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન તેના પરમાણવીય દળ પણ આપેલા છે તો આ પ્રકારની રકમ તમને પરીક્ષામાં આપેલી છે તેને આધારે આપણે જુદા જુદા તબક્કાઓમાં પ્રમાણસૂચક સૂત્ર અને આણવીય સૂત્ર નક્કી કરીશું મિત્રો હવે મેં વાત કરી પ્રમાણે ત્રણ તબક્કામાં આપણે દાખલો ગણવાનો છે તો પહેલો તબક્કો છે આપણો પરમાણુઓનો સાદો પૂર્ણાંક ગુણોત્તર નક્કી કરવો છે બરાબર છે તો એના માટે મેં તમારી સમક્ષ આ રજૂઆત કોષ્ટક રૂપે કરી છે બરાબર છે એ તમને સરળ પડશે ગુણોત્તરી કરવામાં અને તમારો પરીક્ષામાં સમય પણ બચશે તો આ પ્રકારે કોષ્ટક દોર્યું છે મિત્રો ત્રણ તત્વો છે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન કાર્બનનું ટકાવાર પ્રમાણ ચાલીસ પોઈન્ટ ઝીરો બે ટકા આપેલું છે હાઇડ્રોજનનું છ પોઈન્ટ છાસઠ ટકા આપેલું છે ઓક્સિજનનું તેત્રીસ પોઈન્ટ બત્રીસ સોરી ત્રેપન પોઈન્ટ બત્રીસ ટકા છે તેત્રીસ ત્રેપન પોઈન્ટ બત્રીસ ટકા પ્રમાણ આપેલું છે અને ત્રણેય તત્વોના પરમાણવીય ભાર આપેલા છે બાર એક અને સો તો આ ત્રણેય તત્વોના પરમાણવીય ભાર અને ટકાવાર પ્રમાણ આપેલા છે હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ તો પરમાણુનો ગુણોત્તર તો એ સૂત્ર મેં જે કીધું કે ટકાવારી છેદમાં પરમાણુ દળ એ સૂત્ર વડે આપણે પરમાણુનો ગુણોત્તર મેળવીશું પણ આ ગુણોત્તર આપણને કેવો મળશે અપૂર્ણાંક જુઓ મેં ઉપર ક્વોશકના ટાઇટલમાં જ લખેલું છે પરમાણુ ગુણોત્તરની નીચે લખ્યું છે અપૂર્ણાંક તો આપણને અપૂર્ણાંક ગુણોત્તર મળશે તમે જોઈ શકો છો ચાલીસ પોઈન્ટ ઝીરો બે ભાગ્યા બાર કરતાં જવાબ મને પ્રાપ્ત થયો ત્રણ પોઈન્ટ તેત્રીસ છ પોઈન્ટ છાસઠ ભાગ્યા એક છ પોઈન્ટ છાસઠ ત્રેપન પોઈન્ટ બત્રીસ છેદમાં સોળ ત્રણ પોઈન્ટ તેત્રીસ તો આ પ્રકારે મને અપૂર્ણાંક ગુણોત્તર પ્રાપ્ત થયું મિત્રો હવે આ પ્રકારે અપૂર્ણાંક ગુણોત્તર પ્રાપ્ત થાય ત્યારબાદ જે ગુણોત્તર સૌથી નાનો હોય એ ગુણોત્તર વડે બાકીના બધા ગુણોત્તરને ભાગવામાં આવે છે તેત્રીસ ત્રણ પોઈન્ટ તેત્રીસ વડે ભાગ્યા તો પૂર્ણાંક સંખ્યા મળી એક છ પોઈન્ટ છાસઠ ત્રણ પોઈન્ટ તેત્રીસ વડે ભાગ્યા પૂર્ણાંક સંખ્યા મળી બે અને ત્રણ છ ત્રણ પોઈન્ટ તેત્રીસ ફરીવાર ઓક્સિજન માટે તેત્રીસ વડે ભાગ્યા ત્રણ પોઈન્ટ તેત્રીસ વડે તો એના પણ પૂર્ણાંક સંખ્યા મળી એક તો આ પ્રકારે અપૂર્ણાંક ન્યુત્તમ અપૂર્ણાંક ગુણોત્તર વડે બાકીના ગુણોત્તરને ભાગતા આ પ્રકારનો સાદો પૂર્ણાંક ગુણોત્તર પ્રાપ્ત થયો કાર્બન હાઇડ્રોજન ઓક્સિજનનો સાદો પૂર્ણાંક ગુણોત્તર એક જેમ બે જેમ એક છે એ પ્રકારે લખી શકાય સ્ટેપ નંબર ટુ તો પૂર્ણાંક ગુણોત્તરના આધારે આપણે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરીએ છીએ તો સી એચ એન્ડ નો ગુણોત્તર એક જેમ બે જેમ એક છે સાદો પૂર્ણાંક ગુણોત્તર છે તો સૂત્ર લખ્યું સી એચ ટુ ઓ કૌશમાં અને કૌંસની બહાર લખ્યું એક્સ આ એક્સ શું છે તો એક સામાન્ય ગુણાંક છે એના વડે એ એક્સ તરીકે એક પણ આવી શકે બે પણ આવી શકે એક્સ કદાપી શૂન્ય નહીં હોય એ વસ્તુ યાદ રાખજો મિત્રો બરાબર છે એક્સ તરીકે મિનિમમ વેલ્યુ કાં તો એક આવે કાં તો બે આવે એ પણ હંમેશા પૂર્ણાંક જ આવે બરાબર છે તો એ પ્રમાણે તમે જુઓ તો તમને એક્સની કિંમત આપણે ત્રીજા સ્ટેપમાં ગણીને બતાવીશ પણ એ પહેલાં આપણે જે પ્રમાણસૂચક સૂત્ર લખ્યું સી એચ ટુ ઓ એક્સ એમાં રહેલા તત્વો પ્રમાણે પ્રમાણસૂચક સૂત્ર બહાર ગણીશું રકમમાં આપણને દરેક તત્વોના પરમાણવીય દળ આપેલા છે એનો ઉપયોગ કરીએ અને કિંમતો મૂકીએ તો આપણને કાર્બનનો પ્રમાણવીય ભાર બાર છે હાઇડ્રોજનનો એક છે પણ બે હાઇડ્રોજન પ્રમાણસૂચક સૂત્રમાં છે એટલે વધતાં બે અને એક ઓક્સિજન એટલે સોળ સાદુ રૂપ આપતા આપણને પ્રમાણ સૂચક સૂત્ર ભાર ત્રીસ ગ્રામ પર ફોર્મ્યુલા મળે છે ત્રીસ ગ્રામ પર ફોર્મ્યુલા મળે છે હવે આ સૂત્ર દળ જે મળ્યું એને આણવીય ભાર વડે આપણે એની સાથે ભાગાકારમાં લઈશું તો શું સામાન્ય ગુણાંક આપેલો છે કે સામાન્ય ગુણાંક એક સો આણવીય દળ ભાગ્યા પ્રમાણસૂચક સૂત્રો દર તો પ્રમાણસૂચક સૂત્રો દળને ભાગવા ભાગાકારમાં લેવામાં આવે છે એ આણવીય દળને પ્રમાણસૂચક સૂત્રો દર વડે ભાગવામાં આવે છે તો સાહીઠ ભાગ્યા ત્રીસ કરીએ એવું તો જવાબ મળ્યો છે બે બરાબર મૂંઝાયા નથી ને મિત્રો ખ્યાલ આવ્યો ને કે આણવીય દરને આપણે પ્રમાણસૂચક સૂત્ર દર વડે ભાગીએ છીએ તો સાહીઠ આણવીય દર રકમમાં આપેલું હતું ત્રીસ વડે ભાગ્યા જવાબ મળ્યો બે તો આ એક્સની કિંમત બે મળી એ તમે પ્રમાણસૂચક સૂત્રનું જે કૌંસ આપેલો એની બહાર કિંમત બે મૂકો અને દરેક પરમાણુને બે વડે ગુણો તો તમને અણુસૂત્ર મળશે સી ટુ એચ ફોર ઓ ટુ શું મળે છે સી ટુ એચ ફોર ઓ ટુ મિત્રો હવે આ જ ઉદાહરણમાં હું તમને આણવીય દર તરીકે એકસો એંસી આપું તો શું જવાબ આવશે એકસો એસી ભાગ્યા ત્રીસ શું આવશે એક્સ બરાબર છ છની કિંમત બાર મૂકીશ એક્સની કિંમત છ તો જવાબ મળશે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ શું મળે છે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ તો આ એક જ રકમનો ઉપયોગ આ જે ઉદાહરણ તમને આપ્યું મેં એ એસિડ એસિડનું ઉદાહરણ છે કે એસિડિક નો અણુભાળ સાહીઠ છે માટે આ ઉદાહરણ આપ્યું હવે આ જ રકમ માટે જો અણુભાળ ખાલી બદલીને એકસો એંસી લખીને આપવામાં આવે તો દાખલો બદલાઈ જાય કયા સ્ટેપમાં બદલાય માત્ર છેલ્લા સ્ટેપમાં બદલાય બરાબર જો છેલ્લા સ્ટેપમાં એક્સની કિંમત છ મૂકો તો ગ્લુકોઝનું અણુસૂત્ર સી સિક્સ એસ ટ્વેલ ઓ સિક્સ મળે તો આ પ્રકારે તમને બંધારણીય ટકાવારી આપેલી હોય મિત્રો તો તેને આધારે તમે પ્રમાણસૂત્ર સૂત્ર અને અણુસૂત્ર નક્કી કરી શકો છો બરાબર છે તો આ પ્રકારે બીજા ઉદાહરણોની પણ આપણે પ્રેક્ટિસ કરીશું બરાબર છે એ ઉદાહરણો હું તમને આપીશ તમને કરવા માટે તો એ પણ તમને આવડી જશે બરાબર છે માત્ર કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન તત્વો હોય એવું જરૂર નથી હેલોજન તત્વ હોય નાઇટ્રોજન હોય બીજા કોઈ પણ સાય પણ ઉદાહરણો હોઈ શકે બરાબર છે ઉદાહરણ ગમે તે હોય પદ્ધતિ આપણને મગજમાં બેસી ગઈ હોય તો આપણે કોઈ પણ ઉદાહરણ ગણી શકીએ તો મને આશા છે કે મિત્રો કે તમને આ બંધારણીય ટકાવરીને આધારે સૂત્ર નક્કી કરતા આવડી જશે તો મિત્રો અત્યારનું સેશન અહીંયા હું ટૂંકાવું છું પૂર્ણ કરું છું અને આવતા સેશનમાં આપણે નવા મુદ્દા સાથે આપણે ચર્ચા કરીશું નવો મુદ્દો છે તમારી માટે તત્વયુગમિતિ અને તત્વયુગમિતિએ ગણતરીઓ તો આવતું સેશન આપણું બહુ જ અગત્યનું છે તો એ સેશનને પણ તમે સમજી શકશો એવી મને પૂરી આશા છે થેન્ક યુ વેરી મચ હેવ એ નાઇસ ડે